હાજર દાડાના એક એક માળાના બેરખે એક એક સમરણ હાલું જાય છે. એમાં ધીરે 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 સમાધિ લેવાનું ટાણું આવ્યું હોય. જે ભારા પર જાગીર આજ પણ જાવ આ સમાજનો જે ગુરુદ્વારો છે એ ભારા પર જાગીરમાં શંભુભાઈ સમાધિ લેવાનું ટાણું આવ્યું હોય. એટલે બાપુએ નક્કી કર્યું, દાદાએ નક્કી કર્યું, હાજર દાદાએ સમાધિ લેવી છે. પોતાના શિષ્યોને કીધું કે હું સમાધિ લઉં છું. આ વાત ધ્યાનથી સાંભળજો. એટલે મને એકાદી વાત નાની કરવાનું હોય મન થાય. હાથમાં બાળાનો બેરકો હતો અને પોતાના શિષ્યોને કીધું કે ભારા પરમાં હું સમાધિ લઉં છું. પણ જોજો હવે તમારે સાંભળવાનું છે. આ આપણો ધર્મ, આપણો હરિહરનો હાકરો જે થાય, રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુગ કાજલની કોટડી, જેમાં દોલત લગે નહીં દાગ. આ તો રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ. રામની નામની હારે હારે જે હરિહરના પડકારા થાય છે. જોજો આ ધર્મનું, આ અવકારાનું રક્ષણ તમારે કરવાનું છે. હાજલ દાડો પોતાના શિષ્યને બોલાવી પોતાની બાજુમાં બિહારી સમાધિ લેવાના ટાણે બધાને વિનંતી કરે છે. જોજો ધર્મ ચુકાઈ ન જાય. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાવે ખુરસાણ. એક વિસંબર ઉકરે તું રાખજે ભરો હો રાણા. તો ધર્મ રહેશે તો ધરા, ધર્મ હોય તો ધરતી ટકવાની છે. ધર્મ વગર ધરણ ટકે નહીં. એટલે જોજો મારી સમાધિ લઈ લો, પછી તમે આ ધર્મને ભૂલતા નહીં, આ કેડે હારવાનું ચૂકતા નહીં. આવું પોતાના શિષ્યોને બોલાવી અને હાજર દાડા કહી અને હાજર દાડા ભારા પર જાગીર જે આજની છે એ ભારા પરમાં શંભુભાઈ સમાધિ લે છે. અને આપણું જો તેજી જેથી સમાધિ લેવામાં આવી, જેથી હાજર દાડાએ સમાધિ લીધી, તેથી રાત્રે ભાગની રાતનો મજર ભાગેલો ટમરા ત્રમ 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 બોલવા માંડેલા. એવે ટાણે એમના મુખ્ય શિષ્ય આ હાજર નહોતા, એ તો મહારાષ્ટ્રની ધરતીમાં મુંબઈ હતા. બરડાડા એની હાજરી હતી ને આયા, એના સપનામાં આવ્યા મેગજી દાડા. અને એના સપનામાં આવી અને જે દિવસે સમાધિ લીધી, એ દિવસે હાજર દાડા ભારા પર જાગીરમાં જેને સમાધિ લીધી, મેગજી દાડાના સપનામાં આવ્યા કે તારે હવે મહારાષ્ટ્રમાં મુંબઈ નથી રહેવાનું, તો કે મેં સમાધિ લઈ લીધી છે. હવે ભારા પરનો વહીવટ, ભારા પર જાગીર તારે આવવાનું છે. અને ગુરુના આદેશને શિરોમાની રાખી મારી લીધું. હવે અટાણે તો કોઈને ભરોસો નથી. આ તો વિશ્વાસની વાત છે. શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય. જેને ભરોસો હતો, જેને વિશ્વાસ હતો, અને મેગજી દાડાએ નક્કી કરી લીધું કે મને સપનું આવ્યું. અને હાજર દાડો સપનામાં આવ્યા તો વાત ખોટી ન હોય. મારે હવે અહીંથી રહેવાય નહીં. અને ભરત દાડા એને ત્યાંથી નીકળી ગયા અને પોતે ભારા પર આવ્યા. ભારા પરમાં આવી અને સાહેબ ઢૂકડો ને હરી ઢૂકડો એને ભારા પરનો વહીવટ લીધો. ભારા પર જાગીર સંભાળી અને ગુરુ કંઠી જેને જેને આઈ સમાજ જે ગુરુ ગાદી છે એને કંઠી બાંધતા, ગુરુનો મંત્ર આપતા મેગજી દાડા. અને એવું જ નામ પડગા હરી સંભળાય છે પાદર તમાણે એવા પડગા. જીનામ 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 જીનામ. પાછું ભારા પર જાગીરમાં મંડન થવા પ્રસંગ ટૂંકમાં આપને કહું. વાત તો બહુ મોટી છે. જે માથકમાં બનેલી સત્ય ઘટનાનો એક પ્રસંગ મને યાદ આવ્યા. ભજનની તાકાત તમે જો. આજની કદાચ ખોપડીમાં વાત ઉતરે કે ન ઉતરે, બહુ જાજુ ભણેલા બહુ દોડડાયા અને ખબર ન પડે. પણ જેને શ્રદ્ધા હોય, જેને ભગવાનની ઉપર ભરોસો હોય, અનશ્રદ્ધા નહીં, શ્રદ્ધાની વાત કરું છું આયા, એને વાત સાહેબ હાડો હાડ લાગી જાય એવી આ ભારા પર જાગીરનો આ પ્રસંગ મને યાદ આવે આયા. મેઘજી દાડા ભારા પર આવી ગયા. જીનામ જીનામ નો પડકારો થવા મીડો હાથ હપલાય છે. કોઈ કંઠી બંધાવે તો એને ગુરુ મંત્ર આપે. ભારા પર જાગીર માંથી એને આશીર્વાદ મળે કે દાડો મેકરણ તમારી આશા પૂરી કરે બાપ. હું તો માળા ફેરવવા વાળો છું, હું તો ચિઠ્ઠી નો ચાકર છું, મારાથી શું થાય કરવા વાળો ઉપર બેઠો છે. આવો તેનો અવાજ, મેં કર્યું છે એમ નહીં. મેઘજી દાડા એમ નથી કીધું કે મેં કર્યું છે, કરવા વાળો તો દેવળમાં બેઠો છે બાપ. હું તો એનું નામ લઈ અને માળા એક બાજુ મૂકીને તમારી ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી શકું, બાકી મારાથી બીજું શું થાય. આવા જ એના શબ્દો હતા. એ મેઘજી દાડા એકવાર આ માથકના ટીંબે, આ માથક ગામમાં ઊન તમે જ્યાં ભેળા થયા છે એ પાદરમાં, એવી રીતે એક દી ઢોલ ને નગારા ને હરણાવી વાગતી હતી આ પાદરમાં, માથકના પાદરમાં. શું કામ? કોરી પાઠ હતો આયા, કોરી પાઠ હતો. આજ અમારા સૌરાષ્ટ્રમાં બરડામાં એને બાળપરો પાઠ કે, આ બાજુ કચ્છની ધરતીમાં એને કોરી પાઠ કે. કોરી પાઠ કરવા માટે ભારા પર જાગીરમાં મેઘજી દાડાને આમંત્રણ આપ્યું છે, તમારે પધારવાનું છે માથકમાં કોરી પાઠ માટે. અને દાડો થયા ત્યાર પોતાના શિષ્યોને ભેળા લીધા. ટૂંકમાં આખી વાત કરું બરડાડા, એ બધાએ ગાજતે વાજતે આ પાદરમાં પગ મેલ્યો, ઢોલ વાગતા હતા, સંતોને હામૈયા થતા હતા. શું કામ? કોરી પાઠ હતો, હામૈયા થતા, કંઠી બાંધવાની હોય ગુરુ મંત્ર દેવાનો, હામૈયા થતા અને પગ મેલ્યો આયા.
પગ મેલ્યો, બધી તૈયારી થઈ ગયેલી, પણ બનાવ એવો બન્યો આ પાદરમાં કે સુખી કુટુંબ હતું, હજી એ સુખી છે એના આશીર્વાદથી, પણ સુખી હતા. ઘરમાં દાદા એક બનાવ બની જાય છે, તૈયારી થઈ છે, ઢોલ ને નગારા વાગે છે, હામૈયાની તૈયારી થઈ ગઈ કે ભાડા પર જાગી. દાડો આપણા આંગણે આવ્યા છે, પણ એક દીકરાનું એમાં અવસાન થાય છે, ખબર નથી પડવા દેવી. જો ખબર પડે તો આ કોરી પાઠ આખો અધૂરો રહી જાય, અને અહીંથી સંતોના હામૈયા થયા, એ સંતો અહીંથી કદાચ પાછા વયા જાય, આ ખબર પડે તો કોઈ રોકાય નહીં. આ માથકમાં બનેલી સત્ય ઘટનાની વાત કરું, પુરાવાની ક્યાં જરૂર હોય યાર. હવે સાંભળજો, આવા જો ખબર પડી જાય તો દાદા અહીંથી પાછા ભાડા પર વયા જાય, અને આપણું આખું કોરીપાટ જે આખું આયોજન છે એ હતું નતું થઈ જાય, ખબર ન પડવા દેવી. એટલે કીધું કે દાદા એ આ છે ને હાજર માં, એ તો બહાર છે. એ કે નહીં, જ્યોત નથી પ્રગટાતી. સંતોના ભજન ની તાકાત કેવી છે આયા, ખબર પડી ગઈ ભજન હતું આયા. ભજન બોલે છે કે બોલાવો દીકરાને કે પણ દાદા એ તો બહાર ગામ છે, હાજર નથી. કે હાજર ન હોય એવું બને નહીં, તમે મારી આગળ ખોટું બોલો છો, લાવો તમારા દીકરાને, તો કોરી પાઠાઈથી શરૂ થાય. અને પછી તો ખબર પડી ગઈ કે હવે સાચી વાત ન કરી તો ક્યાંક દાદાને માઠું લાગે, તો ખોટું બોલ્યા જેવું થાય, ખોટું પડવા જેવું થાય, ખબર પડી ગઈ. પર દાદા લાકડી પડી ને પરિવાર પગમાં પડી ગયો મેઘજી દાદાના, અને એટલું કીધું, હજી એ બોલવા જાય ન જાય તા તો સૂતા કે જરા ઢળકે. આછા આછા ઓઢણામાં આયરાણી ગડગડતી દોટ મૂકી, માનો જીવ ને આંખમાંથી શ્રાવણ ને ભાદરવો મંડ્યા ભરાવાઓ. એ વાત કરે પરિવાર ન કરે, એ પેલા તો આયા જગદંબા જેવી આયરાણી મંડાણી રોવા, ધ્રુસકા મંડાણી ભરવા. ખબર પડી ગઈ મેઘજી દાદાને કાંઈક બન્યું છે, કે દાદા એ બોલે કે ન બોલે, પણ મારો દીકરો દુનિયામાં નથી, મારો દીકરો ગયો છે આયા. અને એ વાત ત્યાં દાદાના કાનમાં પડી, મારો દીકરો દુનિયામાં નથી. હવે સાંભળજો, શરૂઆત આઈ થાય છે, ભજનના પરમાણ આઈ દેવાના હોય, કોઈ માંગ્યા નથી ભજનનું પરમાણ આપો. અને એ ભારા પર જાગીરમાંથી આવેલા મેઘજી દાદા હાજર દાદાના શિષ્ય, અને એના કાનમાં જે શબ્દો પડ્યા કે અમારો દીકરો આ દુનિયામાં નથી, સંસાર પણ ઓલા સાયર ના જળ હોવે નહીં, આ તો ઘટમાં ઘુઘર માળ અમારી નાખીને હાલ્યો નાગાજન, આ તો સૌ કોઈ રોવે સંસાર પણ હાયર ના જળ હોવે નહીં. મારે નીંદર નહોતી આવતી, મને આંખમાંથી આહુડાની ધારું થતી હતી, પણ પરિવારે કીધું તું જોજો, આંખમાંથી આહુડું પડવા નથી દેવાનું. મેઘજી દાદાને ખબર ન પડે એમાં કોરી પાઠાઈ પૂરો કરવાનો છે આ માથકમાં બનેલી સત્ય ઘટના. અને તેદી માનો જીવ છે હયું ફાટવા મંડાણું, અને કીધું મારો દીકરો દુનિયામાં નથી. તેદી ભારા પર જાગીરનો સાધુડો એ બાવલિયો એને પડકારો કર્યો, તો લેતા આવો મડું મારી સામે, હાજર નથી ને કે ના, ખોળિયું ખાલી થઈ ગયું કે લાવો મડું મારી સામે. અને સાહેબ જે દીકરાનું અવસાન થયું આ માથકના પાદરમાં, કોરી પાઠની હજી શરૂઆત નહોતી થઈ, એ મડું લાવી અને ભારા પર જાગીર મેઘજી દાદાની સામે મૂક્યું એના પગમાં. અને સાહેબ આજ આપની સામે નજર કરી કે હે દ્વારકા વાળા, હે જીનામ, હે મેકરણ દાદા, આદ્ય હુંદી ધૂણા દખાવીને તમારા ભજન કર્યા છે, કોઈથી પરમાણ માંગવાની આશા રાખી નથી, અને પરમાણ હોય નહીં, પણ આજ ભારા પર જાગીરનો સાધુડો માથકના પાદર હુંદી આવ્યો હોય, અને જો મડા બેઠા ન થાય તો મારી ભારા પર જાગીરને ખોટ બેઠી હોય, મારા ભજનમાં ધૂળ પડી હોય, દયાળુ હે દાદા મેકરણ, આદિ હુંદિયા હયામાં સાચા ભાવથી જો તારું સ્મરણ કર્યું હોય, તારું નામ લીધું હોય, અને આ પેટમાં કોઈ દી પાપ નો કોટો ફૂટવા ન દીધો હોય, તો જોજે હો મારી જાગીરની સામે દુનિયા લાંબી આંગળી ન કરે હો. એમ કરી અને પાણીની અદલી ભરી અને આમ જઈ મડા માથે છાટી, પણ ત્યાં તો એ મરેલ દીકરો ઊભો થઈ ગયો, અને ભાડા પર જાગીર મેઘજી દાદાના પગ પકડી લીધા કે દાદા તમે મને ઉગાડી લીધો છે, દાદા તમે ઉગાડી લીધો છે, જેટલા આયરો હતા એ બધા પગમાં પડી ગયા, લાકડી પડે એમ પવનનો ઝપાટો આવે ને કેળનું ઝાડ પડે એમ પગમાં પડી ગયા. દીકરો હજીવન તો થઈ ગયો માથકમાં, પાણીની અદલી છાટી અને હજીવન કરી દીધો. અને પછી ત્યાંથી દાડો નીકળ્યા, પોતાના શિષ્ય ગણોને ભેળા લીધા, ભારા પર જાગીર આવ્યા. ભારા પર જાગીરમાં આવીને જે થોડો આ જે મંદિર છે
મંદિરમાં પગમાં પડી અને એટલું કીધું કે મારા બાપ આબરૂ તે રાખી છે, મારાથી કાંઈ ન થાય. પણ પોતાના શિષ્યોને બોલાવીને એટલું કીધું કે હવે સાંભળી લ્યો, કદાચ આપણાથી આ બનું કરવા વાળો તો ભગવાન હતો, કાલ દુનિયા આપણા પગમાં કે મડા લાવીને મૂકી દે ને કદાચ આપણાથી બીજું થાય કે ન થાય, આ તો પદ ભગવાન રાખે, આ દુનિયાને ફુગાય નહીં. પણ સાંભળી લેજો, આજ પછી કોઈને કોરીપાઠમાં નથી જવાનું, કોરીપાઠ અમે નહીં કરીએ. શું કામ? આ તો દુનિયા છે, કાલ ફરમાન લેવા બેહી જાય અને આપણી સામે લાવીને મૂકી દે, થાય ન થાય, આ તો ભગવાને લાજ રાખી દીધી, ઉપરવાળાએ લાજ રાખી દીધી, ધર્મના થાંભલાએ લાજ રાખી દીધી. પણ જોજો, આ વાતને વર્ષો થઈ ગયા વરડાડા, હજી આ એવું માનું છું ત્યાં સુધી ઇતિહાસ મેં વાંચ્યો છે ત્યાં સુધી કોરીપાઠ કરવા માટે ભારા પર જાગીરમાંથી કોઈ સાધુડો કોઈ બાવલીઓ નથી આવતા. અને હવે સાંભળજો, મારે જે આપને વાત કરવી છે, આયા ઈ ભારા પર જાગીર જાગીર છે. અને આજ પણ આ બધા સમાજને ભારાપુર ઉપર એટલો ભરોસો છે કે દુનિયામાં કોઈ માને કે ન માને, પણ ભારાપુર જાગીર નું નામ પડે અને ભારાપુર નો બાવળીઓ બોલે અને એનો પડ્યો બોલ આજે ડાયરો ઝીલે છે. આથી બીજું પ્રમાણ કયું હોય, આથી બીજું પુરાવો કયો હોય, એ માથકની આ ધીંગી ધરતી છે યાર. એટલે મને ભગવાન કનૈયા માટે આ કડી યાદ આવે. કેવો છે આપણો ભગવાન? કાજી સાવું સુવાળો નથી આ રાજો, આ ભારતે કાયર દે. બરડાડા, તમે જે માળાયું ફેરવી છે, તમે જે ભગવાનને યાદ કર્યો છે ને, એટલે કામ અમારા સરદાન વિશ્વાસથી થાય છે. ભજન તો તમે કરો છો. આ સત્ય ઘટનાની વાત કરું ઉડું ને, તમે હું કપડાં બદલાવતા હોય, ક્યારેક સૂટ પહેર્યું હોય, ક્યારેક ઇન કર્યું હોય, ક્યારેક જીન્સ પહેર્યા હોય, ટી શર્ટ પહેર્યા હોય, આ સાધુડાને કોઈ દી એવી આશા ખરી? આ તો એક વાર અંગ ઉપર ભગવો લાગી ગયો, એ પછી સાહેબ સમાધિ સુધી ભૂગે ત્યાં સુધી ભગવાન ભગવો હોય. જેને કલર નથી બદલાવ્યા ને, એને દુનિયા સલામ કરે છે. કલર બદલાવે ને દુનિયા સલામ ન કરે યાર. પણ તેગ ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ત્રિગાણા ના ભોગ લીધા છે, ગીતાજી ના પાઠ પીધા છે. તમારા ઘરમાં ગમે એવડો મોટો પ્રસંગ હોય, તમારામાં ગમે એવડો મોટો આયોજન હોય, એમાં તમારો ભાઈ ન હોય તો તમારો પ્રસંગ રૂડો ન લાગે. ટૂટલ ફાટલ લુગડે તમારો ભાઈ ઉભો હોય તો પ્રસંગ રૂડો લાગે. એટલા માટે આમાં શક્તિદાનજી લખે છે, મંગલ ઘડી મહેમાન થઈયન મલક હવ્યાવી મળે વાલા સૌ કોઈ પણ ભાયું વિનાનું ન ભળે એમ
દેખાય પ્રસંગ દુબળો જમુને કાલા કાગડા સાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા અને જો આ બધા ડાયરો નહીં સાંભળે આ બધા કાલ યુવાન થઈ જવાના તો આ સંસ્કૃતિ આ ધર્મની વાતો આ સનાતનની વાતો લોક સાહિત્યની વાતો કોને આગળ કરશું યાર જો હજી બીજા મંગાવ્યા તારી ભલી થાય તારી રાણો રાણાની રીતે લાગે છે ભાઈ ભાઈ એટલે આ એના માટે આ છે ને આમ તો પીળો કુર્તો છે પીળું ટી શર્ટ નથી પણ આના માટે કહું તો રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટેન્ટ ધેન મની પૈસા કરતા તમારા પ્રેમની કિંમત છે યાર જો ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે જો ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે અગર ઉભર ગયે તો યકીન માનો સારા સમંદર સમેટ લેગે ત્યારે આવડો મોટો આઈર સમાજ મે ઘણા ડાયરા કર્યા દાદાના આશીર્વાદ થી એટલે મને આ દોહો યાદ આવે છે આહીરો માટે આ જબરદસ્ત દોહો લખાણો છે શું કીધું આ દોહામાં પણ મતી મતી દેખાડી દાદા મેં કિરણે અરે રે એને છોયા ગંગાજળ માં પાર જેના નસીબ માં હોય ને અવળા છે હવે સાંભળજો આ જગત ના નિયમો બહુ અવળા છે આ જગત ધરણાલા ના મોઢામાં કોળિયા મૂકે છે રૂપિયા વાળા હોય બહુ સગવડતા વાળા હોય સત્તા વાળા હોય તો જમી લીધું હોય ધરાઈ ગયા હોય તો ન્યા પાછા બટકા દેવા જાય મોઢામાં તમને મારા ગળાના હમસે જમી લ્યો ને એક એક મોનથાળ લઈ લ્યો આ એક ગુલાબજાંબુ લઈ લ્યો શું કામ કે ધરણના મોઢામાં કોળિયા મેલે છે અને ગરીબને કાજવાસી ભાત પણ વધવા નથી દેતા જીવું છે જગતમાં એને જીવવા નથી દેતા અને ઉભા છે મોતની વાટે એને કોઈ મરવા નથી દેતા અને હવે સાંભળજો સુખડને ઘી થકી બળતા સવો ધનવાનના મોઘા રૂપિયા વાળો માણસ જો ગુજરી જાય તો એના સ્મશાનમાં ઘી હોમાતા હોય સુખડના લાકડા હોય સુખડને ઘી થકી બળતા સબો ધનવાન પણ ગરીબની લાશ પર કોરું કફન ચડવા નથી દેતા જીવવું છે જગતમાં એને ક્યાં કોઈ જીવવા દેશે અને ઉભા છે મોતની વાટે એને કોઈ મરવા નથી દેતા યાર ગરીબ માણસ ઝૂંપડીમાં ગુજરી ગયો એનું અવસાન થયું હોય તો કફનના પૈસા ન હોય એના ઘરમાં તો એ કફન કોઈ આપવા નથી જાતું અને રૂપિયા વાળો ગુજરી જાય તો સ્મશાનમાં સાહેબ ઘી હમાતા હોય ફુખડના લાકડા હોય ચંદનના લાકડા હોય કદાચ પણ ગરીબ માણસના ઘરે કફન નથી હોતું એટલે આજી વાત કે આપણે હજી બેનને પણ સાંભળવા છે કે ધરા પર મારે કોઈ શત્રુ નથી એવો કાયર અહંકાર કરતા કાયર માણા હોય બાયલા હોય એવો અહંકાર કરે કે અમારે એકચ્યુઅલી કોઈ અરે વાંધો નથી બાકી મેઘાણી કેતા મરદ માણા ને ક્યાંક ને ક્યાંક વાંધા હોય ખરા પર મારે કોઈ શત્રુ નથી એવા કાયરો અહંકાર કરતા કાયર માણા એવો અહંકાર કરી શકે બાકી સમાન થી જીવવા વાળો મરદ માણા હોય એને તો ક્યાંક ને ક્યાંક ખૂણે તો દુશ્મન હોય આવું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કેતા ધરા પર મારે કોઈ શત્રુ નથી એવો કાયરો અહંકાર કરતા એ અહંકાર તો કાયર માણા કરી શકે મરદ થી એવું બોલાય નહીં કે એટલી બધી હજી ઠંડી પડતી નથી તમે તમારે વયા આવો મેદાનમાં કારણ કે મામલો આજ મેદાને પડવાનો છે આનંદ તો આવે વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ હોર આવે જો દાદ કાયર વેશ મેલો તો ભજન કરવું હોય ને તોય પડકારો જોવે